नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण आठ गुजराती विषय में थोड़ू रिविजन करवाना छे, केम के आप नवेम्बर महीना में प्रथम सत्रांत परीक्षा आवानी छे, जेमा आपणे एक थी नौ पाठ पूछावाना छे। तो घणी वस्तु एवी हशे के जे तमे भूली गया हशो, तेथी आपणे आजे पुनरावर्तन करीशुं। जेम के पहलो ज पाठ आपणो जे हतो बजार में, जे एक चित्र पाठ छे, तो एनी अंदर जे आपेला विकल्पो होय, खाली जग्या होय, एमसीक्यू होय, एवुं टूंकुं तमने पूछवानुं छे। तो आजे आपणे थोड़ा पाठनुं रिविजन जोईशुं, जेमां आपणे जोईए के विकल्प योग्य विकल्प पसंद करी तेनो क्रम कौंसमां लखो। तमारे पण आ रीते विकल्पिक प्रश्नो हशे अने साचो विकल्प ने टीक करवानो हशे। जेम के अहीं प्रथम विकल्प छे के कोई पण अकस्मातमां तात्कालिक सारवार माटे 108 नंबरनी वान बोलावा माटे कयो नंबर पर फोन करवो जोईए। तो आपणने बधाने एनो जवाब खबर छे, पण जेने नहीं खबर होय ए पछी खोटू कर देशे। तो 108 तो सी, तो तमारे त्यां लखवानुं नथी पण सी उपर क्लिक करवानुं छे। ए रीते अहींया आपणे सी लख्युं छे, तो 108 नंबर पर फोन करवो पड़े छे। बीजुं, बजारना चित्रमां दर्शावेली बाबतोमांथी खरेखर कोने सौथी वधु महत्व आपवुं जोईए? तो अहींया आ बधा चित्र छे एमांथी आपणने पण खबर छे, तो अकस्मातने वधारे महत्व आपवुं जोईए कि वारंवार फरीथी आवो अकस्मात न थाय। बजारना चित्रमां केटला पोलीस देखाय छे? तो अहींया बजारना चित्रमां आपणने त्रण पोलीस देखाय छे, तो एनो आंसर बी छे। एवी ज रीते आपणे एना पछीना आगळ जोईए तो पेजमां बीजुं एवुं टूंकुं एवुं कशुं पूછાવા જેવું નથી, તેથી આપણે એક જ દે ચિનગારી જે કાવ્ય જે છે આપણી એ જોઈશું। તો આપણે સાથે સાથે એ પણ પૂછવાનું છે કે તેના લેખક કોણ છે, તેનું સાહિત્ય સ્વરૂપ શું છે। તો આપણે જ્યારે પણ આ પાઠ અને કાવ્ય ભણ્યા છીએ ત્યારે આપણે એ પ્રસ્તાવનામાં જોયું છે કે તેના લેખક કોણ હોય છે, તેનું સાહિત્ય પ્રકાર કોણ હોય, કયું છે તે સાહિત્ય, તો તે પ્રાર્થના ગીત છે, તેના લેખક હરિહર પ્રાણશંકર ભટ્ટ છે। પછી જે બજાર પાઠ છે એ કેવો પાઠ છે? તો એ ચિત્ર પાઠ છે। એવી રીતે તમારે એનું સાહિત્ય લેખક પણ યાદ કરવાનું છે। આગળ જોઈએ, એક જ દે ચિનગારી કાવ્યમાં કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો ઈશ્વર પાસે જ્ઞાન માંગે છે, તો બી એનો જવાબ આવશે। એક જ દે ચિનગારી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો અત્યારે જ આપણે જોયું તેનો સાહિત્ય પ્રકાર પ્રાર્થના ગીત છે અથવા પ્રાર્થના કાવ્ય છે, તો એનો જવાબ પણ બી આવશે। એક જ દે ચિનગારી કાવ્યમાં તણખલો ક્યાં ન પડ્યો એમ કહેવાયું છે? તો વિપત્તિમાં, સગડીમાં કે પછી જામનગરીમાં? તો આપણને ખબર છે કે જામનગરીમાં એનો તણખો પડ્યો ન હતો। એક જ દે ચિનગારી કાવ્યમાં કવિ સી અપેક્ષા રાખે છે? તો એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે। આગળ જો આવી રીતે ખાલી જગ્યા આવે છે, ચકમગ લોઢું ઘસતા આખી ખાલી જગ્યા ખર્ચી નાખી, તો નીચે તમને ઓપ્શન આપેલા હશે, તો એમાંથી આપણે શોધવાનું છે, પસંદ કરવાનું છે કે જિંદગી, આખી જિંદગી કવિએ ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી નાખી હતી। ઠંડીમાં કવિની ખાલી જગ્યા થતરે છે, તો કાયા થતરે છે। કવિની ખાલી જગ્યા ફળી નહીં, તો કવિની મહેનત ફળી નહીં। કવિની ખાલી જગ્યા ખૂટી ગઈ હતી, તો ધીરજ ખૂટી ગઈ હતી। આવી રીતે તમારે ટૂંકા જે પ્રશ્નો અને ખાલી જગ્યા પૂછવાની છે। હવે આપણે પાઠ ત્રણનું થોડું ટૂંકું રિવિઝન કરી લઈએ। ઝૂમો ભીસ્તી પાઠ ત્રણ, તે ગદ્ય છે અને તેનું બોધકથા, સાહિત્ય કેવું છે? બોધકથા છે, આપણને બોધ આપે છે, જેમાં ઝૂમો અને વેણુ બંને જે સાચા મિત્રો હતા, એક પ્રાણી હતો અને એક મનુષ્ય હતા, પણ બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી અને તેના લેખક ધૂમકેતુ છે, તેથી એમાં બોધકથા, આપણને બોધ મળે છે કે આપણે પ્રામાણિક હોવું જોઈએ। જેમ વેણુએ પોતાની માલિક પ્રત્યે પ્રામાણિકતા બતાવી, એવી પ્રામાણિકતા દરેક વ્યક્તિમાં આવવું જોઈએ, એવું બોધ આપણને ઝૂમો ભીસ્તી પાઠમાંથી મળે છે, તેથી એનું સાહિત્ય પ્રકાર બોધકથા છે। એના એમસીક્યુ અને ખરા ખોટા પણ આપેલા છે, જેનું આપણે આજે પુનરાવર્તન કરી લઈએ। તમે પણ તમારા સ્વાધ્યાયપોથીમાં નોટબુકમાં જેમાં પણ લખ્યું હોય તેમાંથી તમારે પુનરાવર્તન કરવાનું છે।
તેમજ પાઠના પ્રશ્નો જેવા પણ વાંચજો, એની અંદરથી પણ કોઈક પ્રશ્નો તમને મળી રહેશે. જુમ્માના પાડાનું નામ શું હતું? તો જુમ્મો, વેરુ, વેણુ કે વેણુ? તો ડી, વેણુ નામ હતું. જુમ્મો પરણવા ગયો ત્યારે કોના પર બેઠો હતો? તો ગધેડા પર, હાથી પર, ઘોડા પર કે ઊંટ પર? તો તે હાથી ઉપર બેસીને પરણવા ગયો હતો. જુમ્મો વેણુ માટે શું ખરીદતો હતો? તો તેને માટે સૂકું ઘાસ, ગદબ, બાજરી કે જુવાર? તો તે ગદબ ખરીદતો હતો. જુમ્મો બિસ્તી વાર્તામાં કયા ગામની વાત કરી છે? તો આણંદપુર ગામની વાત કરી છે. પછી છે કે વેણુ અને જુમ્માની લાગણીને શું કહેવાય? તો પશુ પ્રેમ. બંને વચ્ચે એકબીજાને પશુ પ્રેમ છે. એટલે કે જુમ્મો એને પોતાના જે પશુ હતું વેણુ એના પર પ્રેમ હતો, તે એમાં પશુ પ્રેમની લાગણી બતાવવામાં આવી છે. પછી ખાલી જગ્યાઓ છે. જુમ્માની પાસે તૂટેલા ખાલી જગ્યા ઝૂંપડા હતા. તો જુમ્મા પાસે તૂટેલા 3 ઝૂંપડા હતા. જુમ્મો વેણુની પીઠ ઉપર મોટી મશક ભરી સવારમાં નીકળતો હતો. તો ખાલી જગ્યામાં શું આવશે? મશક. એમ વેણુના ગળામાં ખાલી જગ્યા વાગતી હતી તો ઘંટી વાગતી હતી. એમાં ઓપ્શન આપેલા હશે તમને, પણ તમને ખબર હોય કે શું ગળામાં પહેર્યું હતું તો તમને જવાબ મળી રહેશે. જુમ્મો ભાનમાં આવ્યો ત્યારે વેણુનું ખાલી જગ્યા નહોતું. તો જુમ્મો જ્યારે ભાનમાં આવ્યો ત્યારે ટ્રેન વેણુ ઉપરથી ધસધસતી જતી રહી, એટલે એનું નામો નિશાન નહોતું. વેણુના મૃત્યુ પછી માનીતા પથ્થર પર જુમ્મો ખાલી જગ્યા મૂકવા જતો હતો. તો જુમ્મો શું? ફૂલ મૂકવા જતો હતો. ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો, ક્રોસની નિશાની કરો. જુમ્મો બીડી પીતો બેઠો હતો. ચલો આજે આપણે આના ઓપ્શન અહીંયા ઢાંકીને રાખીએ. તો સાચું છે કે ખોટું? ના, એ તો હુંકો ગગડાવતો, તો આ ખોટું છે. જુમ્મો સવારમાં દોહા છંદ લલકારતો હતો. તો શું એ જ દોહાને છંદ લલકારતો હતો? ખોટું. પછી વેણુ પર ટ્રેન ચાલી અને તે મૃત્યુ પામ્યો. સાચું કે ખોટું? સાચું, વેણુ પરથી ટ્રેન ચાલી ગઈ અને તે મૃત્યુ પામ્યો હતો. વેણુના મૃત્યુ પછી માનીતા પથ્થર પાસે જઈ જુમ્મો 15 વાર બૂમો પાડતો. ખોટું, એ તો 15 વાર બૂમો પાડતો ન હતો. વેણુએ જુમ્માને બચાવી લીધો હતો. વેણુએ જુમ્માને બચાવી લીધો તે સાચો છે, પણ જુમ્મો વેણુને બચાવી શક્યો ન હતો. એવી રીતે તેમજ જે ટૂંકા પ્રશ્નો બી આપેલા છે તમારે, એ પણ તમારે યાદ કરવાના છે. હવે આપણે ચોથો જે આવી રીતે જઈએ, જો આમાં વિરુદ્ધાર્થી અને કેટલા સમાનાર્થી શબ્દો પણ આપેલા છે તમારી સ્વાધ્યાય પોથીમાં, એ તમારે વિરુદ્ધાર્થી અને સમાનાર્થી શબ્દો પણ યાદ કરવાના છે. તે પણ તમારે પૂછાવાના છે MCQ તરીકે. અને સાચી જોડણી શોધીને લખો. તમને 3 જોડણી આપેલી હશે, એમાંથી સાચી જોડણી કઈ છે એ શબ્દની, એ સાચી જોડણી પણ શોધવાની છે. એટલે સાચી જોડણી સુધારીને તમે પેજમાં લખજો અને તેનું પુનરાવર્તન કરજો. તો આપણે આજે 3 પાઠ સુધી અનુવાદ રાખીએ છીએ, એટલે આ 3 પાઠ સુધી આપણે આજે પુનરાવર્તન કર્યું. તમે પોતાનું ટેસ્ટ લેજો ઘરે. શું કરવાનું? આ બધા જ MCQ ખાલી જગ્યાઓ લખી લેવાની, પછી જવાબ જાતે લખવાનું, એટલે તમારી પ્રેક્ટિસ થાય. એ જ તમારું હોમવર્ક છે. તમારું હોમવર્ક શું? કે તમે આ જે પાઠ ચાલ્યા છે આપણે, એ પાઠના MCQ ખાલી જગ્યાઓ સમાનાર્થી વિરુદ્ધાર્થી લખવાના અને પછી જવાબ વાંચીને બુક બંધ કરી દેવાની અને જાતે પછી એના જવાબો લખવાનું. અસ્તું.